નામાંકિત થયા છે અને આવેદનપત્ર ભરવાની ઉમેદવારીપત્ર ભરવાની આ પ્રક્રિયાના ભાગરૂપે તેઓ આ ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા, જેના જીવંત દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. એબીપી અસ્મિતા પર એક્સક્લુઝિવ દ્રશ્યો. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલા રાજ્યસભા માટે નામાંકિત થયા છે અને ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા તેઓ પૂરી કરી રહ્યા છે, જેના જીવંત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી પણ હાજર છે, સાથે જ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર છે અને સંગઠનના અન્ય આગેવાનો પણ હાજર છે. ત્યારે અમારા ગાંધીનગરના સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ રહ્યા છે વધુ જાણકારી આપવા માટે. કલ્પેશ, જે રીતે પરસોત્તમ રૂપાલા આવેદનપત્ર ઉમેદવારીપત્ર ભરવા માટેની પ્રક્રિયા પૂરી કરી રહ્યા છે, આ શું પ્રક્રિયા હોય છે જાણવા માંગી છું આપની પાસેથી. અત્યારે હાલ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલુ છે. મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ સહિતના નેતાઓ ઉપસ્થિત છે. આવતીકાલે એટલે કે 31 મે સુધીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. કોંગ્રેસ તરફથી જો ઉમેદવારી પત્ર ભરવું હશે તો આવતીકાલ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. પહેલી જૂને ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે. 2 જૂનના રોજ ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે અને જો મતદાન યોજવાનું થાય તો 11મી જૂનનું થાય તો 11મી જૂન